મિત્રો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર પ્રકરણ નંબર બે ધંધાકી સેવાઓ એક જેને બિઝનેસ સર્વિસ એક તરીકે ઓળખી શકાય છે આ પ્રકરણનો અભ્યાસ કરવાનો છે આવી જ રીતના પછીનું ચેપ્ટર ધંધાકીય સેવાઓ બે છે જેની અંદર બાકીની સેવાઓનો અભ્યાસ કરીશું ચેપ્ટરની અંદર આપણે ચાર પ્રકારની વિવિધ સેવાઓનો અભ્યાસ કરવાનો આવશે એમાં પ્રથમ છે વીમો બીજું છે ટપાલ સેવાઓ ત્રીજું છે વખાર અને ચોથું છે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયેલા કે વેપારની સહાયક સેવાઓ વેપાર કરવા માટે આ બધી જ સેવાઓની જરૂરિયાત પડે છે માટે જ આપણે એને વાણિજ્યક સેવાઓ તરીકે પણ ઓળખી શકીએ ખરા આપણા દેશની અંદર જ્યારે ઉત્પાદન અને સેવાઓનું વિતરણ વ્યવસ્થિત રીતના થાય છે અત્યારે દેશનો સરેરાશ વિકાસ થતો હોય છે પણ જેમ જેમ વિકાસ વધતો જાય છે એમ તેમ ટેકનોલોજીની પણ સારી સારી તકો છે પ્રાપ્ત થતી હોય છે આની સામે જોખમનું પ્રમાણ પણ એટલું જ રહે છે મિત્રો કોઈ પણ પ્રકારના જોખમને ક્યારેય આપણે ટાળી શકતા નથી પણ જોખમ સામે આપણે ચોક્કસ પ્રકારે વળતર મેળવી શકીએ છીએ તો એવું જ આપણી પાસે પેલી ધંધાકી સેવાઓ છે કે જેને આપણે વીમા તરીકે એટલે કે ઇન્સ્યોરન્સ તરીકે ઓળખી શકીએ છીએ વીમો શબ્દ એ આપણે સાંભળેલો છે પણ આપણે એને વ્યાખ્યાની દ્રષ્ટિએ ચકાસીએ તો કે વીમો છે એ બે પક્ષકારો વચ્ચેનો એક લેખિત કરાર છે વીમા પોલિસી ખરીદનાર અને વીમા પોલિસી આપનાર એટલે કે કંપની અને વ્યક્તિ અથવા તો સંસ્થા વચ્ચેનો એક કરાર છે કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમ અવેના બદલામાં વીમા ઉતારનાર પાસે એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને કોઈ નક્કી કરેલું જોખમ કે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અથવા તો નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન છે એ ભરપાઈ કરી આપશે એનો મતલબ એવો થયો છે કે કોઈપણ પ્રકારના નુકસાનની સામેનું જે જોખમ છે એ તમને આર્થિક સ્વરૂપે મળી શકે છે લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે વીમાના લેખિત કરારને ખાલી જગ્યા નામથી ઓળખાય છે તો કે પોલિસ નામથી ઓળખાય છે વીમો જોખમ દૂર નથી પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાન વળતર ચોક્કસ આપે છે મિત્રો આ વીમાના સિદ્ધાંતો છે ચાર અલગ અલગ સિદ્ધાંતોને આપણે સ્પષ્ટ કરીએ તો એનો પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત બીજો સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત ત્રીજો સિદ્ધાંત છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને ચોથો છે હક બદલાનો સિદ્ધાંત આ વીમાની જે સેવા છે એ આ ચાર પાયા ઉપર ટકેલી છે અને આ ચારેય પાયા યોગ્ય રીતના કામ કરશે તો વીમો છે એ સાર્થક રીતના નીવડી શકે ખરા તો સૌથી પહેલો સિદ્ધાંતને આપણે સમજીએ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત મિત્રો આ સિદ્ધાંત એમ કે છે કે વીમો આપનાર અને વીમો ખરીદનાર એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો રાખે છે વીમાની અંદર ક્યારેય એના કરારમાં નફા શબ્દનો ઉલ્લેખ નથી એટલે કે નફો મેળવવાનો કોઈ આશય જ નથી વીમા કરારનો હેતુ માત્ર નુકસાનીનું આર્થિક વળતર મેળવવાનો છે એટલે કે વીમો છે એ સામાજિક અભિગમ છે અને એ રીતના એને જોવું જોઈએ એટલે કે બંને પક્ષકારોએ બધી જ માહિતી એકબીજા પક્ષકારોને આપવી જોઈએ એક પણ પ્રકારની માહિતી છુપાવવી ન જોઈએ અને જો કોઈ પણ માહિતી છુપાવવામાં આવે તો એને દગો કહેવામાં આવે છે અને કરારની દ્રષ્ટિએ દગો એ કરાર ભંગ સમાન હોય છે બીજો સિદ્ધાંત જોઈએ નુકસાન વળતરનો સિદ્ધાંત મિત્રો વીમો છે માત્ર નુકસાનનું વળતર આપે છે પણ આ નુકસાનનું વળતર કેવી રીતના અપાય એ નુકસાન વળતરના સિદ્ધાંતની અંદર સમજાવેલું છે વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમા કરાર થાય છે અને નુકસાન વળતરનો સિદ્ધાંત તરીકે આપણે ઓળખી શકીએ વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા માટે ત્રણ બાબતો આપણી પાસે છે એને આપણે સ્પષ્ટ કરીએ દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એ પાંચ લાખની વસ્તુનો માત્ર ત્રણ લાખનો જ વીમો ઉતારે છે અને સંજોગો વરસાદ કોઈ ઘટના બને અને પાંચે પાંચ લાખની વસ્તુનું નુકસાન થાય તો વીમા કંપની એને વધુમાં વધુ ત્રણ લાખનું જ નુકસાન વળતર ચૂકવી શકે આની પાછળનું કારણે કે વીમો ખરીદનારે ત્રણ લાખ રૂપિયા સુધીનો જ વીમો છે એ ઉતારેલો હતો એક બીજું આપણી પાસે પરિસ્થિતિ છે એને આપણે અભ્યાસ કરીએ કે એક વસ્તુની કિંમત પાંચ લાખ રૂપિયા છે અને તેનો વીમો ત્રણ લાખનો ઉતારવામાં આવેલો છે અને નુકસાન થાય પણ પૂરેપૂરું નુકસાન ન થાય એમાંથી બે લાખ રૂપિયા જેટલું નુકસાન થાય પણ વીમા કંપનીની ગણતરી કરી અને એની પ્રમાણસર રકમ અંદાજે બની શકે બાબત આપણી પાસે છે છે કે વીમા કંપની લાખનો વીમો ઉતારે અને પાંચે પાંચ લાખ રૂપિયાનું જો નુકસાન થાય તો વીમા કંપની એને સંપૂર્ણ વળતર છે એ ચૂકવી શકે ખરા મિત્રો આ રીતના આપણી પાસે ત્રીજું ઉદાહરણ છે વીમા યોગ્ય સિદ્ધાંત વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ દાખલા તરીકે એક મકાનનું ઉદાહરણ આપણી પાસે છે મકાન જે માલિકનું છે એ માલિકને જેનું વળતર મળશે મકાનની અંદર ભાડે રહેનાર વ્યક્તિને એ વળતરની રકમ છે પ્રાપ્ત થઈ શકે નહીં તો આ રીતના વીમા નું યોગ્ય ત્યારે કે જે વ્યક્તિને આર્થિક હિત એ વસ્તુની અંદર છુપાયેલું હોય મળી શકે ખરા અને ચોથો સિદ્ધાંત છે બદલાનો સિદ્ધાંત જ્યારે વીમા કંપની વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે વીમા કંપની તેનો વળતર ચૂકવે ત્યારે મિત્રો નાશ પામેલી વસ્તુનો માલિકી હક હવે વીમા કંપનીનો બને છે એ વસ્તુનો ઉપર મૂળ માલિકનો કોઈ હક રહેતો નથી પણ અહીં એક અપવાદ છે માત્ર નિર્જીવ વસ્તુ ઉપર જ આ જોઈ શકાય છે આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એનું વળતર ચૂકવી અને એનું ડેડ બોડી એટલે કે એનો મૃતદેહ છે એ જે તે વ્યક્તિને સોંપી દેવામાં આવે છે પણ આ જ ઘટના કોઈ કાર કે બાઇક સાથે થયેલી હોય તો ત્યાં એ કાટમાળ અથવા જે ભંગારની વસ્તુ છે વીમા કંપની પોતાનો માલિકી હક છે એ દાખલ કરે છે તો આ રીતના આપણે આ ચારે ચાર સિદ્ધાંતો ઉપરથી સમજી શકીએ કે વીમા કંપની એમની ગણતરી છે એ વ્યવસ્થિત રીતના કરી અને એના વીમાદારોને રકમ ચૂકવતું હોય છે મિત્રો વીમાના પ્રકારોનો અભ્યાસ કરીએ એના હેતુથી વીમાના બે પ્રકાર તૈયાર કરવામાં આવેલા છે એમાંનો પહેલો છે જીવનનો વીમો અને બીજો છે સામાન્ય વીમો જીવન વીમો છે એના પેટા બે પ્રકાર છે એક જિંદગીનો વીમો છે અને બીજો હયાતીનો વીમો છે જ્યારે સામાન્ય વીમા છે એના પેટા ત્રણ પ્રકાર તૈયાર કરેલા છે એમાં પહેલું છે માલ હેરફેરનો વીમો આગનો વીમો અને અન્ય વીમા મિત્રો આ પેટા ત્રણની અંદર માલ હેરફેરનો જે વીમો છે એના પણ પેટા ત્રણ વિભાગો તૈયાર કરવામાં આવ્યા છે જેમ કે દરિયાઈ વીમો હવાઈ વીમો અને માર્ગનો વીમો આગના વીમાના કોઈ પેટા પ્રકાર છે નહીં અને અન્ય વીમાની અંદર એક યાદી સ્વરૂપ છે જેમ કે નફા નુકસાનનો વીમો સ્વાસ્થ્યનો વીમો લૂંટફાટનો વીમો ઢોર ઢાકરનો વીમો સમૂહ વીમો રમતગમતનો વીમો વાહનનો વીમો શાખનો વીમો ત્રાહિત પક્ષ માટેનો વીમો છેતરપિંડી સામે વફાદારીનો વીમો અકસ્માતનો વીમો કુદરતી આપત્તિનો વીમો કામદાર વળતરનો વીમો અને મિત્રો આ સિવાય ઘણા બધા પ્રકારના વીમાના આની અંદર યાદી આપણી પાસે છે પણ પરીક્ષાલક્ષી આટલી યાદીને આપણે જોઈએ જીવનનો વીમો કે જેના બે પેટા પ્રકાર છે એક જિંદગીનો વીમો અને બીજું છે હયાતીનો વીમો મિત્રો વ્યક્તિનું મૃત્યુ છે એ અનિશ્ચિત છે એ આકસ્મિક પણ હોઈ શકે કુદરતી પણ હોઈ શકે અથવા કોઈ ઘટના આધારિત પણ હોઈ શકે પણ વ્યક્તિના મૃત્યુ એ અનિશ્ચિત બાબત છે અને વ્યક્તિ પોતાના મૃત્યુ પછી પોતાના પરિવારને રક્ષણ મળી શકે આર્થિક તો એ હેતુથી પોતે પોતાના જીવનકાળ દરમિયાન વીમા કંપની સાથે કરાર કરી અને પોતાની જિંદગીનો જે કંઈ બચત છે એ વીમા સ્વરૂપે પ્રીમિયમ સ્વરૂપે વીમા કંપનીને ચૂકવતા હોય છે પણ માની લો કે વ્યક્તિનું અનાયાસે કોઈ મૃત્યુ થાય તો વ્યક્તિની ગેરજીમાં એના વારસદારોને એ રકમ ચૂકવવામાં આવે છે તો એવા વીમાને આપણે જિંદગીનો વીમો તરીકે ઓળખી શકીએ એને આપણે સમજીએ જે વ્યક્તિનો વીમો લીધેલો હોય અને વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદાર મિત્રો વારસદાર શબ્દ છે તો કે વ્યક્તિની હયાતી નથી પણ વ્યક્તિએ વીમાની પોલિસીની અંદર જે વારસદાર તરીકે વ્યક્તિનું નામ લખેલું હોય એ વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેઓ જે લેખિત કરાર બંને પક્ષો વચ્ચે થાય છે એને જિંદગીનો વીમો કહેવામાં આવે છે વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમય છે કારણ કે જિંદગીનું મૂલ્ય નક્કી નથી અને વીમા કંપની નક્કી આ મૂલ્ય નથી કરી શકતી પણ વીમો ઉતારનાર પોતે જ પોતાની જિંદગીનું મૂલ્ય નક્કી કરે એટલે કે કેટલા રૂપિયાનો પોતાનો વીમો ઉતારવો છે તે આમાં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં આવશે નહીં વ્યક્તિના મૃત્યુ સમયે જો કોઈ શંકાસ્પદ બાબત ન હોય તો વીમા કંપની પોલિસીની પૂરેપૂરી રકમ ચૂકવવા માટે બંધાયેલી છે બીજું આપણે જોઈએ હયાતીનો વીમો વ્યક્તિએ નક્કી કરેલી વીમાની મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને જો પોતે જીવિત હોય તો અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય એ પહેલા જો એનું મૃત્યુ થાય તો એના વારસદારોને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવા માટેનું જે વચન આપે છે તેને હયાતીનો વીમો કહે છે આ વચનના બદલામાં અવેજ તારીખે વીમો ઉતારનાર વીમા કંપનીને પ્રીમિયમની રકમ ચૂકવે છે પણ મેં તમને વાત કરી અહીંયા સમય મર્યાદા અગત્યની છે અહીંયા જો સમય મર્યાદા પૂરી થાય અને વ્યક્તિ જીવિત હોય તો વ્યક્તિને જ એ રકમ પરત મળે છે અને જો વ્યક્તિનું મૃત્યુ થઈ ગયેલું હોય તો એમના વારસદારોને આ રકમ છે પ્રાપ્ત થાય છે હવે બીજો મુખ્ય પ્રકાર જોઈએ સામાન્ય વીમો સામાન્ય વીમો છે કુલ પેટા ત્રણ પ્રકાર છે માલ હેરફેરનો વીમો આગનો વીમો અને અન્ય વીમો તો એમાંનો પેલો પેટા પ્રકારને આપણે જોઈએ માલની હેરફેરનો વીમો માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા ક્યારેક નુકસાન થાય છે ક્યારેક પૂરેપૂરું નુકસાન થાય છે તો ક્યારેક આર્થિક નુકસાન થાય છે તો એવા ત્રણ પ્રકારના એરફેરની બાબતોને આપણે જોઈએ એક દરિયાઈ વીમો જે સદી પહેલા આંતરરાષ્ટ્રીય વેપાર માર્કેટ હતો પણ મિત્રો આપણા દેશની અંદર મોટાભાગની સંસ્થાઓ પોતાનું આયાત અને નિકાસ દરિયાઈ માર્ગે કરતી હોય છે લોડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ સૌથી પહેલા દરિયાઈ વીમો ઉતારવાની શરૂઆત કરી અને લગભગ ત્રણસો ને વર્ષથી પોતે એક વિશ્વાસનીયતા જાળવી અને દરિયાઈ વીમાની સેવાઓ આપી રહી છે ત્યારબાદ આવે છે હવાઈ વીમો મોટે ભાગે અમુક પ્રકારની વસ્તુ હવાઈ માર્ગે મોકલવી ફરજિયાત બનતી હોય છે અને સામેનું જોખમ પણ વધારે હોય છે હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી છે પણ ખર્ચાળ અને જોખમી પણ છે આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનવાળો માલસામાન હેરફેર થાય છે અહીંયા પ્રીમિયમના દર થોડાક ઊંચા રાખવામાં આવે છે અને વળતરની કિંમત પણ થોડીક વધારે રાખવામાં આવે છે ત્યાર પછી આવે છે માર્ગનો વીમો એટલે કે રોડ અને રસ્તા મિત્રો વર્તમાન પરિસ્થિતિને આપણે જોઈએ તો કે પૂર જેવી પરિસ્થિતિની અંદર ઘણા બધા વાહનોને નુકસાન થયેલું છે તો આવા સમયે વીમા કંપની વીમો ઉતારનાર વાહન ચાલકને અથવા તો વસ્તુને પોતાનું આર્થિક વળતર છે એ ચૂકવતા હોય છે ખાસ કરીને ચોરી લૂટફાટ પલડી જવું બગડી જવું આવા રક્ષણ સામે વીમા કંપનીઓ વીમો વીમો ઉતારતી હોય છે છે ત્યાર પછી આવે આગનો મિત્રો ધંધાની અંદર બે પ્રકારની આગ હોય છે કુદરતીને એક માનવસર્જિત પણ આગ લાગે ત્યારે માલ અને મિલકત બંનેને નુકસાન થાય છે તો આની સામે વીમા કંપની ચોક્કસ પ્રકારનું વળતર લઈ અને એનું આર્થિક નુકસાન છે ચૂકવા માટે

નુકસાન વળતર અંગેનો વીમો છે ડૉક્ટરની સેવા એટલે કે મેડિકલ વીમો છે ધંધા બંધ રહેતા નફામાં થતા નુકસાન સામે પણ વીમો પ્રાપ્ત થઈ શકે છે નુકસાન વળતરનો વીમો પણ છે રમતગમત સ્પર્ધાઓમાં કુદરતી કે અકુદરતી કારણોસર કોઈ પરિબળી જાય અને કોઈ રમત કેન્સલ કરવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન જાય તો મિત્રો આની સામે પણ એનું વળતર છે મળી શકે ખરા આ સિવાય અત્યારે ખૂબ જ ઉપયોગમાં આવતો એ મેડિકલ ઇન્સ્યોરન્સ છે તો આપણે થોડીક ચર્ચા કરીએ વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવારનો ખર્ચ ખૂબ જ વધારે હોય છે અને ક્યારેક કોઈ વ્યક્તિ બીમાર પડશે એમની કોઈ ખાતરી રહેતી નથી તો વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપનીને એક વાર્ષિક પ્રીમિયમ આપે છે અને જો વ્યક્તિ બીમાર પડે અને સરકારના અથવા તો કંપનીના નિયમ અનુસાર એ પોતાના બધા જ ડોક્યુમેન્ટ એજન્સીને આપશે તો એમને સ્વાસ્થ્યનો વીમો છે એનું વળતર છે મળી શકે ખરાબ તો મિત્રો આજના પીરિયડની અંદર આપણે વીમાનો અર્થ એમના ચાર સિદ્ધાંતો અને એના પ્રકારોની વિસ્તૃત માહિતી મેળવી છે આવતા પીરિયડની અંદર આપણે ટપાલ સેવાઓ અને સામાન્ય સેવાઓનો અભ્યાસ કરીશું